સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં ઠાકોર સેનામાં ભંગાણ પડ્યું છે. બાબર શાહે ઠાકોર સેના પ્રમુખ બાલાજી ઠાકોર સહિત 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઠાકોર સેનામાંથી રાજીનામું આપ્યું છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો પાડતા નારાજ કાર્યકર્તાઓએ રાજીનામા ધરી દીધા છે. હવે રાજીનામા આપનાર તમામ લોકો કોંગ્રેસને ટેકો આપશે અને કોંગ્રેસનો પ્રચાર પણ કરશે. તો અલ્પેશે કોંગ્રેસ છોડ્યું તે બાદ વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો અને આ જ કડીમાં 25 જેટલા કાર્યકર્તાઓએ ઠાકોર સેનામાંથી રાજીનામું આપ્યું છે. આ વિશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્કેશ રાવ ફોનલાઈન પર. અલ્કેશ, જે રીતે ઠાકોર સેનાનો વિવાદ વધી રહ્યો છે દિવસે ને દિવસે, હવે 25 હોદ્દેદારો સહિત પ્રમુખ રાજીનામું આપી રહ્યા છે, શું વધુ વિગતો? ચોક્કસ મિહિર, બનાસકાંઠા એ ઠાકોર સેના માટેનો ગઢ હતો. અલ્પેશ ઠાકોર સૌથી વધારે બનાસકાંઠામાં જ આવતા હતા અને બનાસકાંઠાએ જ અલ્પેશ ઠાકોરને આટલા મોટા નેતા બનાવ્યા છે. ખાસ કરીને અલ્પેશ ઠાકોરે જયારે કોંગ્રેસ સાથે છેડો પાડ્યો છે ત્યારે બનાસકાંઠાના ઠાકોર સેનાના અનેક સભ્યો નારાજ છે. ભાભરના ઠાકોર સેનાના સહાય પ્રમુખ બાલાજી ઠાકોર સહિત 25 હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ઠાકોર સેનામાંથી રાજીનામું આપ્યું છે. ખાસ કરીને રાજીનામું આપવાનું કારણ એ જ છે કે અલ્પેશ ઠાકોરે મત મોટા ફાયદા ઠાકોર સેનાને કર્યા હતા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ જયારે અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસ સાથે પણ છેડો ફાડી નાખ્યો છે ત્યારે ઠાકોર સેનામાં અંદરોઅંદર વિવાદ ચાલી રહ્યો છે. તેના કારણે હજારો જે ઠાકોર સેના માટે કામ કરતા કાર્યકર્તાઓ નારાજ છે, જેને લઈને બનાસકાંઠામાં પણ ઠાકોર સેનામાં ભંગાણ પડ્યું છે અને ભાભરના 25 જેટલા કાર્યકર્તાઓએ ઠાકોર સેનામાંથી રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસ સાથે તેઓ જોડાયા છે અને હવે તેઓ કોંગ્રેસનો પ્રચાર કરશે. એટલે ક્યારેક ક્યારેક અલ્પેશ ઠાકોરની મુસીબતમાં હવે વધારો થતો જાય છે. મિહિર, અલ્કેશ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે ઠાકોર સેનામાં પણ ભંગાણ પડ્યું છે.